અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં કોમન પ્લોટને મામલે 22 દિવસથી ચાલી રહેલી લડતમાં જનજાગૃતિ આંદોલન સમિતિ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. સતત 22મા દિવસે સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવ્યું નથી. ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો જલત આંદોલનની ચિંતા પણ ઉચ્ચારી હતી. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જનજાગૃતિ આંદોલન સમિતિ દ્વારા કોમન પ્લોટ બચાવો અંતર્ગત છેલ્લા 22 દિવસથી જીઆઈડીસી કચેરી સામે લલત રડી રહ્યા છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં કોમન પ્લોટ સ્થાનિક શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવી દેવાતા વિવાદ સર્જાયો છે. અગાઉ પણ સ્થાનિકોએ મુખ્યમંત્રીથી લઈને વિવિધ સરકારી તંત્રમાં લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્લોટની આસપાસ 15-20 જેટલી સોસાયટી બાગ બગીચો કે ચોગસ પાક બનાવવાની માંગ કરવામાં આવી છે. સપ્તાહ પૂર્વે 24 ડિસેમ્બરના રોજ 2000થી વધુ લોકોએ બેનર પ્લેકાર્ડ સાથે વિવિધ ચોકડી પર દેખાવો કર્યો હતો અને મહારેલી યોજી તંત્રના કામ સુધી અવાજ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. જોકે આજે 22 દિવસ બાદ પણ આ અંગે કોઈ નિરાડો આવ્યો નથી. કોમન પ્લોટ નંબર 7ને શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવી દેવાનો વિરોધ કરી રહ્યા છે. ઉપરાંત તેનું એલોટમેન્ટ રદ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. જનજાગૃતિ આંદોલન સમિતિના અતુલ પટેલ, ખુશાલ રડડિયા, રમેશ પટેલ સહિત સ્થાનિક દ્વારા આજરોજ વૃદ્ધ રેસિડેન્સી કોમન પ્લોટ ખાતે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ તેમજ યુવતીઓ પણ જોડાઈ હતી. આગામી દિવસોમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. તેમજ ગાંધીનગર કોર્ટ સુધી લડવા માટે પણ તૈયારી દાખવી હતી. કોમન પ્લોટ 7 માટે છેલ્લા 22 દિવસથી અમારા પ્રદર્શન ચાલી રહ્યું છે. આમની અંદર સીએમથી લઈ અને દરેક મિનિસ્ટરો સુધી અમે વિરોધ પક્ષના નેતાથી લઈ અને રાજકીય પાર્ટીઓને અમે અમારા આવેદનપત્ર આપેલા છે. અને આ જીઆઈડીસીની અંદર અમે શુક્રવારના રોજ 2500 માણસો આજુબાજુની રેલીનો કાર્યક્રમ અહીંયા જબરજસ્ત રીતે કરેલો. એમના પ્રત્યુત્તર રૂપે અમને આમનાથી કોઈ જે સંતોષકારક જવાબ મળતો નથી. આની અગેન્સ્ટની અંદર આ શૈક્ષણિક હેતુ માટે જે જગ્યા ફાળવવામાં આવી છે જીઆઈડીસીના રેસિડન્સ વિસ્તારની વચ્ચેના ભાગમાં, તો એની અમારી લોકોની ઉગ્ર માંગણી છે કે વહેલી તકે આ જગ્યાને ખાલી કરી અને બીજા રહેણાંકના હેતુ માટે ફાળવે એવી અમારી વિનંતી કરવાની છે. આમના દિવસોમાં સરકાર આ વસ્તુ નહીં સાંભળે તો તમે શું પગલાં ભરશો? સરકાર આ નિર્ણયને નહીં સાંભળે તો અમે આનાથી પણ વધારે જલદ કાર્યક્રમો આપશું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જ્યાં પણ અમારી લડવાની જરૂર પડશે ત્યાં અમે લડવા માટે તૈયાર છીએ. તમે કોઈ સ્થાનિક નેતાઓનો સંપર્ક સાધ્યો છે? ધારાસભ્ય કે કોઈ સંસદ? અમે ધારાસભ્ય મુખ્યમંત્રીને આવેદનપત્ર આપેલું છે. આપણા હાંસોટ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલને પણ આવેદનપત્ર આપેલું છે. એ સિવાય 11 ધારાસભ્યોનું જે ડેલિગેશન હે અંકલેશ્વર જીઆઈડીસીની અંદર આવેલું એમને પણ અમે આવેદનપત્ર આપેલા છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાને પણ આવેદનપત્ર આપેલા છે. આમ આદમી પાર્ટીને પણ અમે આવેદનપત્ર આપેલા છે. મારું નામ ક્રિશા આરએસભાઈ વડારિયા છે તથા હું આ વૃંદ રેસિડેન્સીની એક રહેણાંકી છું. જ્યારે આ હેતુફેરનો કાર્યક્રમ થયો ત્યારે સૌથી પહેલો ક્વેશ્ચન અમને એમ થયો કે આ હેતુફેર થઈ ગયા હોવા છતાં આજની અહીંયાની પબ્લિકને ખબર કેમ નથી પડતી. અને પહેલો ક્વેશ્ચન તો ત્યાં છે કે જ્યારે આ પ્લોટ કોમન માટે ફળવાયેલો છે તો એને સુકામ હેતુફેર કરીને બીજાને આપવામાં આવે છે. ત્યારે અમને લોકોને જ્યારે ખબર પડી ત્યારે અમે લોકો બધા 20-25 સોસાયટીએ ભેગા મળીને નક્કી કર્યું કે અમે નોટિફાઈડમાં જઈને સૌ પ્રથમ પહેલાં તો એમને આવેદનપત્ર આપીએ. આવેદનપત્ર આપ્યા છતાં પણ તેમનો કોઈ પ્રત્યુત્તર ન આવતા અમે આજે થોડા દિવસ પહેલાં જ રેલી કરી હતી, જેમાં અંદાજે 1500-2000ની પબ્લિક હતી. આટલી પબ્લિક હોવા છતાં, ઉગ્ર આંદોલન હોવા છતાં તો પણ અમને પ્રત્યુત્તર નથી મળતો. ત્યારબાદ અમારા અહીંયાથી 4-5 જણા જઈને સીએમને આવેદનપત્ર આપ્યો છે કે ભાઈ આ કોમન પ્લોટ માટે ફળવાયેલો હતો જેનો હેતુફેર કરીને બીજાને આપવામાં આવ્યો છે. તેમ છતાં અમને આજે પણ હજુ પ્રત્યુત્તર ન મળતા અમારે અહીંયા પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપવો પડે છે.